જય ન્યુરો અને ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ લકવા અને સ્નાયુના રોગની સારવાર માટે એડવાન્સ રોબોટનો પ્રારંભ કરવામાં આવ્યો. જય ન્યુરો કેરના ડોક્ટર ગુરુ મુખાણી તેમજ ફિઝિયોથેરાપી ક્લિનિકના ડોક્ટર લક્ષ્મીબેન દ્વારા લકવા અને સ્નાયુની બીમારી માટે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર એડવાન્સ રોબોટિક લાવવામાં આવ્યું છે, જેનો પ્રારંભ કમિશનર એનવી ઉપાધ્યાયના વ્રત હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જય ન્યુરો કેર અને ફિઝિયોથેરાપી ક્લિનિકને શુભેચ્છાઓ પાઠવી હતી. હું ડૉક્ટર જયંતી ગુરુમુખાની, હું ન્યુરોલોજિસ્ટ છું. આજે અમારા ક્લિનિકમાં મારા વાઇફ લક્ષ્મી ગુરુમુખાનીએ એક નવું રોબોટિક ફિઝિયોથેરાપી ઇન્સ્ટ્રુમેન્ટ વસાવ્યું છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ દરસર લકવાના દર્દીઓ માટે એક બહુ જ આમ જેને કહીએ ને કે આમ ખૂબ જ મદદરૂપ વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ લકવા સિવાય બધી સ્નાયુઓની તકલીફ હોય જેને અથવા કોઈપણ જાતના બોડીમાં ફ્રેક્ચર થયા હોય એના માટેનું આ ખાસ સાધન છે. ઘણી વખત ફિઝિયોથેરાપિસ્ટ ફિઝિયોથેરાપી કરાવતા હોય પણ એટલા એક્યુરેટ ન કરાવતા હોય, એટલો સમય ન આપી શકતા હોય, એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટથી દર્દી એક્યુરેટ અને પરફેક્ટ જેવી રીતે મૂવમેન્ટ કરવી જોઈએ એવી રીતનું મૂવમેન્ટ કરશે, એની રિકવરી બહુ સારી આવશે. અમે જોતા હોઈએ છીએ ઘણા બધા દર્દીઓની લકવામાં રિકવરી ઓછી આવતી હોય છે અને જેનું કારણ છે એ લોકો બરાબર ફિઝિયોથેરાપી નથી કરતા.
પણ આ રોબોટ દ્વારા કરાયેલી ફિઝિયોથેરાપીમાં જે રિકવરી જે છે એ વધારે સારી આવશે. એક વધુ વધારે વસ્તુ આમાં કરી છે અમે કે જે દર્દી કસરત કરતા હોય છે, કસરતની સાથે સાથે અમે અમુક ગેમિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લગાવ્યા છે આમાં, એટલે દર્દી ગેમ કરતાં કરતાં એના હાથ પગની રિકવરી લાવતું હોય છે. આપ અગર આપ બી અમારું ઇન્સ્ટ્રુમેન્ટ જોશો તો આપને થશે કે આ યુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને સૌરાષ્ટ્રમાં પહેલી વાર આ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે. એટલે હું મારા બધા જ મિત્રો જેને લકવો છે અથવા ફ્રેક્ચર થયું છે અથવા સ્નાયુની બીમારીઓ છે, તો આ અમારા ઇન્સ્ટ્રુમેન્ટનો લાભ જરૂર લેજો. થેન્ક યુ. નમસ્કાર, હું છું ડૉક્ટર લક્ષ્મી જયંતિ ગુરમુખાની, જય ન્યુરોકેરમાં, અને અમારી સાથે છે ડૉક્ટર જેની બુથ. અમે બે જણ ફિઝિયોથેરાપિસ્ટ છીએ અને આજે અમે લાવ્યા છે એડવાન્સ રોબોટિક થેરાપી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ. આ એક નવી ટેકનોલોજી છે જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત છે. હવે આપણે આ જે રોબોટિક ડિવાઇસ છે એ કઈ કઈ કન્ડિશનમાં યુઝ કરી શકીએ? સો આપણે મેઇનલી સ્ટ્રોક, પાર્કિન્સન, ફ્રેક્ચર્સના કન્ડિશનમાં યુઝ કરી શકીએ. કોઈ પણ જેનું અટેન્શન લેક થતું હોય એમાં યુઝ કરી શકીએ, લાઈક એટેક્સિયામાં અટેન્શન લૂઝ થતું હોય તો એમાં કરી શકીએ, કોઓર્ડિનેશન એક્સરસાઇઝમાં કરી શકીએ. તો હવે આપણે જાણીએ કે એ કઈ કઈ એક્સરસાઇઝ કરાવશે. તો એ અસિસ્ટેડ કરાવશે, રેઝિસ્ટેડ કરાવશે, આઇસોમેટ્રિક કરાવશે, આઇસોટોનિક કરાવશે, એક્સેટ્રા. આ બધી એક્સરસાઇઝ એ મશીન ખુદ કરાવશે અને એ ડેટા સ્ટોર થયેલો હોય છે મશીનમાં. સો આપણે પ્રી એનો પોસ્ટ ડેટા બધું ઇવેલ્યુએટ કરી શકે, એનાલિસિસ કરી શકે. ઇવન આ ગેટ ટ્રેનિંગમાં, બેલેન્સિંગમાં, વર્ટિગોમાં, આ બધામાં અમે યુઝ કરી શકીએ.